દેશમાં કોરોનાનો કહેર યથાવત છેલ્લા 24 કલાકમાં 59,696 દર્દીઓ વધ્યા અત્યાર સુધીમાં 31,64,000 સુધી આંકડો પહોંચ્યો સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ 19 વેક્સિનના બીજા તબક્કાની ટ્રાયલ આજથી શરૂ બ્રિટિશ સ્વીડિશ ફાર્મા કંપની અશ્રાજેનેકની સાથે કર્યો છે કરાર નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક 55 વર્ષીય ડોમ રાજાનું લાંબી બીમારી બાદ નિધન ખાનગી નર્સિંગ હોમમાં લીધા અંતિમ શ્વાસ ઉત્તર પ્રદેશમાં 48 કલાકમાં 12 હત્યા થઈ પ્રિયંકા ગાંધીએ યોગી સરકારની આકરી ટીકા કરી કાનપુરમાં 24 કલાકમાં કોરોનાથી 16 લોકોના મોત જિલ્લા મેજિસ્ટ્રેટની તત્કાલ બદલી કરાઈ પીઓકેમાં ચીન દ્વારા નીલમ અને ઝેલમ નદી પર બંધ બાંધવાના પગલા સામે મુઝફ્ફરાબાદમાં સોમવારે પ્રચંડ દેખાવકારો હાથમાં સળગતી મશાલ સાથે સડકો પર ઉતરી આવ્યા અમેરિકામાં પોલીસનું દમન વિસ્કોન્સિનમાં પોલીસે અશ્વેત વ્યક્તિને તેના બાળકો સામે જ મારી ગોળી 2 મહિનામાં બની બીજી ઘટના ઇઝરાયલમાં 16 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મથી લોકોમાં આક્રોશ ન્યાય અપાવવા હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા વિશ્વની સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડનો વિશ્વ વિક્રમ બ્રિટનના સંશોધકોનો દાવો સંપૂર્ણ નેટફ્લિક્સ કન્ટેન્ટ 1 સેકન્ડમાં થશે ડાઉનલોડ ફક્ત 1 સેકન્ડમાં 1,78,000 એચડી ફિલ્મો ડાઉનલોડ કરી શકાશે મેઘમહેરથી દક્ષિણ ગુજરાતની નદીઓ 2 કાંઠે વહેવા લાગી સૌથી વધુ ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 19,386 પર પહોંચ્યો મૃત્યુઆંક 783 થયો કોરોના કાળ વચ્ચે 90.35% વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપતા શિક્ષણ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો આજથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો થયો પ્રારંભ સુરતના પર્વત પાટિયા ખાતે ઓવરફ્લો થતા વરસાદી પાણી ભરાયા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ 31 વ્યક્તિઓને કાઢ્યા બહાર રાજ્યમાં સિઝનનો 106%થી વધુ વરસાદ 89 જળાશય 100%થી વધુ ભરાયા સૌથી વધુ કચ્છ ઝોનમાં થયો વરસાદ વરસાદી સિસ્ટમ ફંટાતા રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું 4 દિવસ બાદ સામાન્યથી ભારે વરસાદની આગાહી નવરાત્રિ ઉત્સવને મંજૂરી આપવા આયોજકોનું સરકાર પર દબાણ કોરોનાની સ્થિતિના આધારે સરકાર આખરે નિર્ણય લેશે યશરાજ ફિલ્મ્સના 5 વર્ષ પૂરા થતા આદિત્ય ચોપરા શાનદાર સેલિબ્રેશન કરશે ભારતની 22 ભાષાઓમાં કંપનીનો નવો લોગો કરાશે રિલીઝ ખાલી પીલેના ટીઝરને લાઇક કરતા ડિસલાઇક મળી વધુ ટ્રેડ પંડિતોએ કહ્યું હાલમાં સ્ટાર કિડ્સ પર દર્શકોમાં નફરતનો માહોલ અમિતાભ બચ્ચને KBC પહેલના થીમનું શૂટિંગ કર્યું શરૂ અભિનેતાએ સોશિયલ મીડિયા પર સેટની તસવીર કરી શેર ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલિમ્પિયન ડોનાલ્ડસન KKRના કન્ડિશનિંગ કોચ બન્યા ખેલાડીઓને ક્વોરન્ટીનમાં ફિટ રાખવા બેડરૂમ વર્કઆઉટ ટિપ્સ આપી